ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાંથી ચેકપોસ્ટો તો નાબૂદ કરી દેવામાં આવી, પરંતુ હવે આરટીઓ એજન્ટો નાબૂદ કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે. ત્યારે આરટીઓ અધિકારી અને એજન્ટોની મિલીભગતથી આમ પ્રજા લૂંટાઈ રહી છે. ત્યારે આરટીઓ અધિકારી એજન્ટો સામે કાર્યવાહી કરવાને બદલે મીડિયાકર્મીઓના ફોટા પાડવામાં વ્યસ્ત બન્યા હતા. સરકાર દ્વારા તો એજન્ટોને નાબૂદ કરી દેવામાં આવ્યા છે, પરંતુ કેટલાક અધિકારીઓ જાણે એજન્ટ વગર કામ જ ન ગમતું હોય તેમ લાગી રહ્યું છે. પાલનપુર આરટીઓ કચેરીમાં પણ એજન્ટોનો રાફડો ફાટી નીકળ્યો છે. તો બીજી તરફ આરટીઓ દ્વારા કરવામાં આવતા તાલુકાના કેમ્પમાં પણ એજન્ટોનો રાફડો જોવા મળે છે. જો વાત કરવામાં આવે ધાનેરાની, તો ધાનેરા વિસ્તારની, તો આજે ધાનેરા તાલુકાના થાવર ગામે વાન પાર્સિંગ માટે આરટીઓનો કેમ્પ યોજાયો હતો, જેમાં વાહન માલિકો કરતાં આરટીઓ એજન્ટ વધુ નજરે જોવા મળ્યા હતા. સમગ્ર બાબતે અમારી ટીમ દ્વારા કવરેજ કરતા આરટીઓ અધિકારી લાજવાના બદલે મોબાઈલ ગાડી તે પણ કવરેજ કરવાના મીડિયાકર્મીનું શૂટિંગ કરતા નજરે જોવા મળ્યા હતા. કોઈ પણ વ્યક્તિને તેનું વાહન પાસિંગ કરવું હોય તો પહેલાં એજન્ટોને મળવું પડે છે, તે બાદ જ તેનું વાહન પાસિંગ થાય છે. અને જો કોઈ કામ જાતે કરવાની કોશિશ કરે તો અધિકારીઓ જવાબ નથી આપતા, એટલે લોકોને કંટાળીને પણ એજન્ટોને શરણે જવું પડે છે. ત્યારે ગુજરાત સરકાર પણ આ બાબતે યોગ્ય નિર્ણય લે અને એજન્ટો અને અધિકારીઓ સામે લાલા કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે. સુરેશ કલ્ચર, ચેડેશ ટીવી, બનાસકાંઠા.